હેલો કેમ છો? જાગૃતતા આશ્વા તમારું સ્વાગત છે મારો નોંધ ચિંતા નખાણી. આજે આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ કે જે ટોપિકમાં જીટીયુ ના દરેકે દરેક સ્ટુડન્ટને ખૂબ જ જરૂરી રહેશે એમના કરિયર માટે. અને મેં શું ભૂલ કરી હતી એ પણ હું તમને કહીશ, જેના કારણે તમને લોકો ક્લિયર થઈ જાઓ કે તમારે હવે તમારા કરિયરમાં આગળ કેવી રીતે વધવાનું છે. જો અમારી વખતે આવું કોઈ અમને ગાઈડ કરવાનું નહોતું તો મેં અને યામી મેડમે વિચાર્યું કે આપણે સ્ટુડન્ટને વહેલી તકે જેટલું જલ્દી બને એટલું આપણે એમના કરિયર માટે એમને ગાઈડ કરી શકીએ, એમને ડાયરેક્શન બતાવી શકીએ, જેના કારણે એ લોકો પહેલેથી ફર્સ્ટ યરથી જ અથવા તો જેટલું વહેલું બને એટલું એ લોકો એમના કરિયરના પાથ માટે એ લોકો ક્લિયર બને. સૌથી પહેલા તમને કહી દઉં છું, આ જો અહીંયા ડ્રો કર્યું છે, આ તમે છો અને તમારી સામે જેમ તક આવતી હશે. તો કહેવત છે, તકને હંમેશા સામે ચોટી હોય, એટલે તક સામેથી આવતી હોય ને ત્યારે ઝડપી લેવાની, પાછળથી ટાલ હોય. એટલે કે જો તમે અહીંયા છો, તક આમ આવતી હશે, તક જતી રહી, તક જતી રહી, તમે અહીંયા ઉભા છો, પછી તમે તકને નહીં પકડી શકો, તમારી પાસે જે ઓપોર્ચ્યુનિટી છે એ તમે નહીં લઈ શકો. મારી વાત તમને સમજાતી હશે. તમે લોકો અત્યારે 4 વર્ષની અંદર છો, તમે એન્જિનિયરિંગ કરી રહ્યા છો, તો તક તમારી સામે આવી રહી છે, તો એ તકને પકડી લો. 4 વર્ષ પત્યા પછી તમને એમ થશે કે સારું, મારે બહુ મોટી ભૂલ થઈ ગઈ, સારું પહેલેથી ખબર હોત તો આપણે અત્યારે ક્યાંક બીજી જગ્યાએ હોત, એવું ના થવું જોઈએ તમને લોકોને. તો એના માટે તમે લોકો જો એન્જિનિયરિંગમાં હોવ તો તમારામાં 4 ક્વેશ્ચન જે છે એ 4 ક્વેશ્ચનમાંથી 1 ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાનો છે અને એના માટે તમારે આગળ વધવાનું છે. અત્યારથી ફિક્સ કરી દો અને એના પ્રમાણે તમારે એ પાથ, તમારો કરિયર જે છે તમારો ફોલો કરો. કયા કયા ક્વેશ્ચન છે? એમટેક કરું કે એમઈ કરું? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, એમબીએ કરું? ક્વેશ્ચન નંબર 3, ફોરેન જવું? ફોરેન જવું તો એમબીએ કરું, ફોરેન માંથી એમએસ કરું? કે ક્વેશ્ચન નંબર 4, જોબ કરું? તો જોબમાં ગવર્મેન્ટ જોબ કરું કે પ્રાઇવેટ જોબ કરું? આ જે ક્વેશ્ચન જે છે એ તમારી જાતે તમે પૂછો અને એમાંથી કોઈ એક ક્વેશ્ચનનો જવાબ તમને મળશે અને જે જવાબ મળે ને એમાં તમે એને ફોલો કરો. ફોર એક્ઝામ્પલ, તમે લોકો એમટેક અથવા એમઈ કરવા માંગતા હો, તમને ક્વેશ્ચન પૂછે, તમને છે કે ના મારે એમટેક અથવા એમઈ કરવું છે, તો મારા મત મુજબ એમઈ ના કરતા એમટેક કરજો. અને આ એમટેક કરવા માટે તમારે ગેટ ની એક્ઝામ આપવી પડશે. તો તમારે જો એમટેક કરવાનું તમે ડિસાઈડ કર્યું હોય તો અત્યારથી તમે ગેટ ની તૈયારી ચાલુ કરી નાખો. જો તમે એમબીએ કરવાનું વિચાર્યું હોય તો તમે લોકો અત્યારથી કેટ ની તૈયારી કરવાનું ચાલુ કરી નાખો. જેટલું જલ્દી બને એટલું વધારે તમે સ્પીડમાં અને જલ્દી તમે એની પ્રિપેરેશન ચાલુ કરો, પછી એવું ના થઈ જાય કે લેટ થઈ ગયું છે. જો તમારે ફોરેન જવું હોય તો ફોરેન જવા માટે તમારે એમબીએ કરવું પડે, કાં તો એમએસ કરવું પડે, પણ એના માટે તમારે આઈએલટીએસ કાં તો ટોફેલ ની એક્ઝામ આપવી પડે. તો એના માટે તમારે ઇંગ્લિશ પાવરફુલ કરવું પડશે. તો અત્યારથી તમે લોકો તમારું ઇંગ્લિશ પાવરફુલ કરવા પાછળ લાગી જાઓ, રીડિંગ કરો, ન્યૂઝપેપર વાંચો, જેના કારણે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થાય. તો અત્યારે તમારું ફિક્સ હોવું જોઈએ જોબ. જો તમારે જોબ જે છે એ ગવર્મેન્ટ લેવી છે કે પ્રાઇવેટ લેવી છે, આ કશું નથી કરવું, મારે ભણવું નથી આગળ, મારે ફક્ત આગળ જોબ કરવી છે, તો જોબમાં પ્રાઇવેટ કરવી છે કે ગવર્મેન્ટ કરવી છે, તેમાં પણ તમને ક્લિયર હોવું જોઈએ કે તમારી કોલેજ કેવી છે, તમારી કોલેજમાં પ્લેસમેન્ટ આવે છે કે નહીં. જો તમારી કોલેજમાં પ્લેસમેન્ટ ના આવતું હોય તો પ્રાઇવેટ કંપનીમાં જોબ મેળવવી તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય. અને જો તમે ઓફ કેમ્પસમાં જશો જોબ લેવા માટે તો તમને 8-10 હજાર રૂપિયા કે કાં તો 15 હજાર પર મંથનો પગાર મળશે. તો એવા સંજોગોમાં જો તમારી કોલેજમાં પ્રાઇવેટ કંપની ના આવતી હોય તો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી શકો છો, એટલે કે જીપીએસસીની તૈયારી કરી શકો છો, કે પછી તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ તૈયારી કરી શકો છો, એના માટે પાછી તમારે ગેટ આપવી પડે. તો જો આ જે 4 ક્વેશ્ચન જે છે ને એ આ 4 ક્વેશ્ચન તમારા મનમાં આવવા જ જોઈએ અને એમાં પછી તમારે આગળ શું કરવું એ પણ તમારા ધ્યાનમાં હોવું જ જોઈએ. મેં શું ભૂલ કરી હતી એ પણ તમને હું કહી દઉં કે 4th યરમાં હું જયારે આવ્યો ત્યારે મને ખબર પડી કે એમબીએ કરવું હોય તો કેટ એક્ઝામ હોય, એમટેક કરવું હોય તો ગેટ એક્ઝામ હોય. 4th યરમાં આવ્યા પછી ખબર પડી તો હવે કરવું શું સારું, તો મારે વચ્ચે 1 વર્ષનો ડ્રોપ લેવો પડ્યો અને એ ડ્રોપમાં મેં તૈયારી કરી, મહેનત કરી, બધા મારા જે ફ્રેન્ડ્સ હતા જે મારા સાથે ભણતા હતા એ મારા કરતા એક વર્ષ આગળ નીકળી ગયા અને આપણે લોકો 1 વર્ષ પાછળ પડી ગયા. કેમ કે પહેલેથી અવેરનેસ નથી કે આપણે આગળ ભણવું છે, ફિક્સ આપણે આગળ ભણવું છે, નક્કી હતું, પણ કોઈ દિવસ સંચત ના કર્યું કે આગળ ભણવા માટે એમટેક હોય તો એમટેકમાં શું કરવું જોઈએ, કેટ હોય તો એટલે એમબીએ હોય તો એમબીએમાં શું કરવું જોઈએ, કોઈ દિવસ સર્ચ ના કર્યું. તો એ અવેરનેસ તમારા લોકોમાં હોવી ખૂબ જ જરૂરી છે. તો અત્યારથી જ તમે લોકો તમારી જાતને આ 4 ક્વેશ્ચન પૂછો, ગમે તે એક તમને જવાબ મળશે, એ કમેન્ટ બોક્સમાં લખો કે સર મારે આ કરવું છે. તો અમે આ બધા વિશે વન વિડીયો બનાવીશું જ, કે એમટેક કરવું કે એમઈ કરવું, એમબીએ કરવું, ફોરેનમાં શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બધી વાતો તમને ધીમે ધીમે ગાઈડ કરશું. પણ સૌથી પહેલા તમે લોકો ડિસાઈડ કરો કે તમારે શું કરવું છે,
ડિસાઈડ કર્યા પછી એ ચેન્જ ના થવું જોઈએ કે ના હવે નહીં આ આપણાથી નહીં થાય બદલી કરીએ એવું ના કરતા ઠીક છે બાય બાય.